નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ શાળા સંકુલ પરિવાર વતી ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 સમમિતિનો ભાગ નંબર 1. એટલે કે ગયા વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 12 પૂર્ણ કર્યો, આજે ચેપ્ટર નંબર 13 ની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ જોઈએ સમમિતિ. આપણે શબ્દને છૂટો પાડીએ તો આપણે સંધિ આ પ્રમાણે પાડે છે કે સમ પ્લસ મિતિ, એટલે કે સમ એટલે કે સમાન, મિતિ એટલે કે માપ. તો કે સમાન માપ વાળી રેખાઓ હોય કે આકૃતિઓ હોય, બરાબર છે? તો કે જો થિયરીમાં તો કે પેલી લીટી લખેલી છે સંમિત આકૃતિની સંમિતિની રેખાથી કરેલા બે અર્ધ ભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે છે. ખ્યાલ આવ્યો? તો પ્રતિબિંબની વાત થઈ ગઈ કે સંમિતિની જે રેખા હોય એની મદદથી આપણે જો બે આકારને અલગ પાડ્યા હોય તો બંને આકાર એક સરખા જ હોય, બંને આકાર કેવા હોય, અર્ધ ભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે તેવા, એટલે કે બંને બાજુ આકૃતિઓ કેવી મળે આપણને સમાન, એની વચ્ચે જે દોરેલી રેખા હોય એને શું કીધું છે, સંમિતિની રેખા. ત્યારબાદ આગળ વધીએ તો કે બીજું લખેલું છે સંમિતિની રેખા એક અરીસા જેવી છે. કેવી છે? અરીસા જેવી છે, જે આકૃતિના બે બરાબર સરખા ભાગ કરે છે તેને સંમિતતાની ધરી અથવા અક્ષ પણ કહે છે. સંમિતિની રેખા શું કામ કરે છે? તો કે અરીસા જેવું પ્રતિબિંબ આપવાનું કામ કરે છે. જો એને શું કહેવાય છે, સંમિતતાની રેખા, સંમિતતાની ધરી અથવા અક્ષ પણ કહેવાય છે. ત્યારબાદ આગળ વધીએ તો કે સંમિત આકૃતિને એક બે ત્રણ અથવા તેથી વધુ પણ સંમિતિની રેખાઓ હોઈ શકે છે. દાખલા તરીકે આપણે વર્તુળ લઈ લઈએ તો કે વર્તુળના કેટલાય પ્રકારે સરખા બે ભાગ પાડી શકીએ? તો કે વર્તુળ એ અસંખ્ય બિંદુઓનો સમૂહ છે, એટલે કે એમાં અસંખ્ય સંમિતિની રેખા મળશે. તો એ જ લખેલું છે કે સંમિત આકૃતિ હોય એને એક બે અથવા ત્રણ કે ત્રણથી વધુ પણ સંમિતિની રેખાઓ મળી શકે. ત્યારબાદ જો ત્રિકોણ લીધેલા છે તો કે ત્રિકોણના પ્રકારમાં પહેલું લીધું છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો કે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કોઈ પણ બે બાજુના માપ સમાન હોય એવો ત્રિકોણ લઈએ આપણે. તો કે અહીંયા જો ધારો કે હું બાજુમાં આકૃતિ અહીંયા નીચે દર્શાવું, આ પ્રમાણે સમદ્વિબાજુ ત્રિકોણની આકૃતિ આવી આવશે. તો કે એને કેટલી સંમિતિની રેખા હોય? તો ભાગ પડશે ફક્ત વચ્ચેથી. જો આને સંમિતિની રેખા મેં દર્શાવી તો કે આ જો ડાબી બાજુનો આકાર જમણી બાજુ પર લઈ જાઓ તો પૂરેપૂરો બંધ બેસી જાય. એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર એક જ સંમિતિની રેખા હોય, કેટલી હોય ફક્ત જો એક આપણે દર્શાવી એ પ્રમાણે. આ બે બાજુઓ જે મેં લીધી છે એ બે બાજુઓ કેવી છે, સમાન. ત્યારબાદ આગળ તો કે સમબાજુ ત્રિકોણ લઈએ આપણે, એટલે કે ત્રણે ત્રણ બાજુના માપ જો સમાન હોય તો ત્રણ સંમિતિની રેખા મળે. જો આ એક મળી ગઈ ત્યારબાદ અહીંયાથી આ બીજી મળી જશે અને એ જ રીતે આ ત્રીજી મળશે. ત્રણે ત્રણ શિરોબિંદુમાંથી પસાર થતી હોય તેવી ત્રણ સંમિતિની રેખા આપણને મળશે. કયો ત્રિકોણની વાત કરે છે? સમબાજુ ત્રિકોણમાં. પણ જો વિષમબાજુ ત્રિકોણ, ધારો કે આવું મેળ વગરનો ત્રિકોણ આપણે લઈ લઈએ, ત્રણે ત્રણ બાજુના માપ અલગ અલગ હોય તો તેમાં એક પણ સંમિતિની રેખા મળશે નહીં. ખ્યાલ આવે છે? વિષમબાજુ જો આમાં પ્રતિબિંબ મળે નહીં તમે ગમે ત્યાંથી વાળો તો પણ. ખ્યાલ આવે છે? ત્યારબાદ જો સમબાજુ ચતુષ્કોણને બે સંમિતિની રેખા હોય છે, આ જો ત્રણ આકાર જે પ્રમાણે દોર્યા એ પ્રમાણે જો આપણે સમબાજુ ચતુષ્કોણ દોરીએ તો તેમાં કેટલી સંમિતિની રેખા મળશે? તો કે બે. સમબાજુ ચતુષ્કોણ એટલે કે દરેક ચારે ચાર બાજુઓના માપ કેવા હોય, સમાન. જો આ પ્રમાણે આપણો સમબાજુ ચતુષ્કોણ મળશે, એટલે કે એના વિકર્ણોમાંથી આપણે આ પ્રમાણે બે ભાગ પાડશું તો આપણને બે સંમિતિની રેખા મળશે, જો બંને ભાગ એકબીજા ઉપર બંધ બેસી જશે. ત્યારબાદ આગળ તો કે વર્તુળ જ્યારે દોરીએ ત્યારે મેઇન વસ્તુ આપણને ખ્યાલ આવે, વર્તુળને અસંખ્ય સંમિતિની રેખા કેટલી હોય? તો કે અસંખ્ય. જો અહીંયા વર્તુળ નાનું એવું હું દોરી દઉં, અહીંયા વચ્ચે વર્તુળનું કેન્દ્ર છે. તો કે આ પ્રમાણે ભાગ પાડતા જઈએ આપણે તો કે અસંખ્ય મળે. કેટલી મળે? અસંખ્ય રેખાઓ મળે સંમિતિની, જેટલા બિંદુઓ એટલી રેખાઓ મળે. તો કે વર્તુળને કેટલી હોય? અસંખ્ય, દરેક બિંદુમાંથી એક. અને જે આ વર્તુળ જે બનેલો છે એ અસંખ્ય બિંદુઓનો શું છે, સમૂહ છે. ત્યારબાદ આગળ વધીએ તો કે કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ વસ્તુ જેવા જ હોય છે તો એને જ આપણે શું કહીએ છીએ, સંમિતિવાળું, સંમિત આકૃતિ, બરાબર છે? તો કેટલીક વસ્તુને આપણે અરીસામાં સામે રાખીએ તો આપણને વસ્તુ જેવી હોય તેવી જ અરીસામાં પણ દેખાય છે.
કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ કરતા કેવા જોવા મળે છે? ઉલટા, એટલે કે જે જમણી બાજુ હોય એ ડાબી થઈ જાય, ડાબી બાજુ હોય શું થઈ જાય? જમણી. આપણું પણ એવું જ છે માનવ શરીરનું, આપણે અરીસા સામે ઊભા રહીએ તો. ત્યારબાદ આગળ તો કે રેખિક સમમિતિ, એટલે કે જે રેખાથી આકૃતિ તમારી બરાબર બે સરખા ભાગમાં વહેંચાય અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ છે. તો આપણને ખ્યાલ આવી ગયો તો કે પ્રતિબિંબ અને રેખિક સમમિતિ વાળું જે રેખા છે એ બંને કેવી હોય? સરખી જ હોય મોટે ભાગે, બરાબર છે? જો ઉલટું પ્રતિબિંબ મળે તો ન હોય, બાકી તો હોય જ. તો કે અહીંયા આપણી થિયરી પૂરી થઈ છે, ખ્યાલ આવે છે? આટલી સમમિતિ માટેની થિયરી પૂરી થાય છે. અને ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે જોઈએ સ્વાધ્યાય 13.1. સ્વાધ્યાય 13.1 એટલે એમાં આપણે દાખલા ગણીશું, આકૃતિઓ જોઈશું, તો આપણને વધારે ખ્યાલ આવશે. જો સ્વાધ્યાય 13.1, તો કે સ્વાધ્યાય 13.1માં આપણી રકમ આ પ્રમાણે છે. સૂચના તો કે તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ ચાર સંમિત વસ્તુઓની યાદી બનાવો. તો સંમિતિમાં તો આપણને ખ્યાલ આવી ગઈ કે જે વસ્તુઓના બરાબર વચ્ચેથી અથવા કોઈ પણ જગ્યાએથી બે સરખા ભાગ પડતા હોય તો એ બધી શેમાં ગણાય જશે? સંમિતિમાં. તો કે આપણી આજુબાજુ એટલે કે આપણે ઘરે રહેતા હોય ત્યાં અથવા સ્કૂલ એટલે કે શાળાએ કેટલી એવી વસ્તુઓ છે કે જે બરાબર વચ્ચેથી ભાગ પડી શકે? તો કે સૌ પ્રથમ આપણે ઘરની વાત કરીએ તો કે ઘરમાં સંમિત વસ્તુઓ આપણને તો કોઈ પણ ચાર કીધી છે, પણ આપણને જેટલી યાદ આવશે એટલે લખશું. તો કે જો ઘરમાં તો આપણે જમવા બેસીએ તે થાળી હોય, બરાબર વર્તુળ હોય, ત્યારબાદ વાટકાનો આકાર પણ તેવો હોય, ત્યારબાદ જોઈએ તો કે ઘરે ટેબલ હોય તો તેને બરાબર બે ભાગમાં વહેંચી શકીએ, ત્યારબાદ ઉપર જે ફરતો હોય પંખો વહેંચી શકીએ, ત્યારબાદ જે આપણો લેમ્પ હોય વિદ્યુત ગોળ એને પણ વહેંચી શકીએ, અને આપણો જે પાણી પીવાનો ગ્લાસ હોય જેને આપણે પ્યાલો કહીએ તેને પણ આપણે સંમિત આકૃતિમાં લઈ શકીએ. તો કે આ થઈ આપણી ઘરમાં સંમિત વસ્તુઓ. ત્યારબાદ આગળ વધીએ તો કે શાળાની વાત કરીએ. તો કે શાળામાં સંમિત વસ્તુઓ કઈ કઈ હશે? તો કે યાદ કરો અને આપણી આજુબાજુમાં જુઓ, શાળામાં જાઓ ત્યારે જોઈ લેજો. તો કે શાળામાં સંમિત વસ્તુઓ કઈ કઈ હશે? તો કે પહેલું તો આપણે જેમાં ભણીએ છીએ તે બ્લેકબોર્ડ, કેવું ચોરસ લંબચોરસ આકારનું હશે આપણી સામે, તેને બરાબર બે ભાગમાં વચ્ચેથી વહેંચી શકાય આડું અને ઊભું. તો કે ત્યારબાદ જોઈએ તો આપણે હાથમાં જે પહેરતા હોય એ ઘડિયાળ અથવા સ્કૂલની જે ઘડિયાળ હોય તે, ત્યારબાદ પુસ્તક હોય આપણી ચોપડીઓ બધી તો કે લંબચોરસ આકારની જ હોય, લંબઘન આકાર જેવો, ત્યારબાદ નોટબુક અને છેલ્લે આપણે જેમ પ્રવેશ કરીએ તે બારણો, ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુઓની યાદી બનાવી, હજી આપણે અસંખ્યમાં લખી શકીએ પરંતુ આપણે ચાર જ માગી લઈએ એટલે એ પ્રમાણે આપણે લખેલી છે. તો આ ફક્ત થિયરીકલ સવાલ હતો પહેલો, કે તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ ચાર સંમિત વસ્તુઓની યાદી બનાવો. ત્યારબાદ આગળ વધીએ તો કે દાખલા નંબર 2. જો દાખલા નંબર 2 એટલે કે પ્રશ્ન નંબર 2ની આ પ્રમાણે આકૃતિ આપેલી છે કે બાજુની આકૃતિમાં રેખા L1 અને L2માંથી કઈ રેખા અરીસાની રેખા છે? જો આ L1 રેખા આપણને ઉપર આડી આપેલી છે અને L2 રેખા આપણને ઊભી આપેલી છે. તો આપણને એવું પૂછેલું છે કે કઈ રેખા આકૃતિના બરાબર બે ભાગ પાડે છે, એટલે કે કઈ અરીસાની રેખા છે? જો તો કે L1માં ઉપરનો ભાગ જો તમારો ત્રિકોણ છે, જ્યારે નીચેનો ભાગ કેવો છે? લંબ ચોરસ જેવો છે. તો કે ત્રિકોણ ક્યારેય લંબ ચોરસ ઉપર બંધ બેસતો આકાર બનશે નહીં, એટલે કે એ ભાગ ઢકાશે નહીં, એટલે ટૂંકમાં બે ભાગ સરખા બનશે નહીં. પરંતુ જ્યારે L2 રેખા જે ઊભી છે તેમાં આ જે ડાબી બાજુનો ભાગ છે જમણી બાજુ ઉપર બેસી જશે બંધ બેસતો, એ જ પ્રમાણે જમણી બાજુ નો જે ભાગ છે ડાબી બાજુમાં જો અહીંયા વચ્ચેથી આપણે આકૃતિ L2 રેખાથી ભાગ પાડીએ તો બંને ભાગ કેવા થાય? એકદમ સરખા. તેથી આપણને ખ્યાલ આવી ગયો છે કે કઈ આપણી અરીસાની રેખા છે. તો કે જવાબ શું લખાય? કે બાજુમાં આપેલી જે આકૃતિ છે આપણને એમાં L2 છે રેખા કઈ? તો કે રેખા L2 એ અરીસાની રેખા છે, અરીસાની રેખા છે. તો આ ચેપ્ટર પ્રમાણે આપણે શું કહી શકીએ કે L2 છે તે રેખિક સંમિતિની રેખા છે, બરાબર છે? કેવી છે?
સમમિતિની રેખા. ત્યારબાદ આગળ વધીએ તો કે આપણે ઉદાહરણ નંબર ઓલા સોરી દાખલા નંબર 3 અને 4માં થોડીક આકૃતિઓ છે જે આપણે પછી લઈએ, અને અત્યારે લઈ લઈશું આપણે દાખલા નંબર 5 તથા દાખલા નંબર 6. દાખલા નંબર 5 અને 6 જો. દાખલા નંબર 5, તો કે દાખલા નંબર 5માં આપણને આ પ્રમાણે સૂચના આપી છે કે બાજુની આકૃતિમાં રેખા જે નીચે આપણને આકૃતિ આપી છે એમાં એલ જે રેખા દોરેલી છે આ તૂટકવાળી એ સમમિતિની રેખા છે. સમમિતિની રેખાનો મતલબ આપણે થિયરીમાં પણ પડી ગયા છે, આગળના દાખલામાં પણ જોયું કે સમમિતિની રેખા કોને કહેવાય, તો તે રેખા વડે આકૃતિના બરાબર બે સરખા ભાગ પડતા હોય. તો કે આકૃતિ સંમિત બને તે રીતે આપણે પૂરી કરવાની છે, એટલે કે ટૂંકમાં ઉપરનો ભાગ આપેલો છે આપણે કયો ભાગ ડ્રો કરવાનો છે, તો કે નીચેનો ભાગ આપણે આકૃતિ સંમિત બને તે પ્રમાણે દોરવાની છે. સંમિતિની રેખા એટલે જ આપણે અરીસાની રેખા થાય છે. જો જુઓ જેટલો ભાગ આપણો ઉપર છે એ આપણે ધારો કે માપી નીચે દોરીએ, એટલે કે સીધે સીધો જ આવશે અહીંયા જેટલો ભાગ છે આપણો, તો કે આ જેટલો ભાગ છે એટલો જ આપણે નીચે ડ્રો કરી દઈશું, બરાબર છે? પછી આપણે માપી લઈશું. તો કે ધારો કે અહીંયા 16 પર રાખીને હું માપું છું તો એક લીટો ઓછો આવે છે. 16 પર રાખો તો કે અહીંયા 5 કાપા થાય પછી એક લીટો ઓછો આવે છે. તો કે ફરી વાર અહીંયા 16 પર રાખો પછી 5 કાપા થાય તો કે અહીંયા સુધીનો આપણી આકૃતિ આવશે. જો આ રેખા જે છે એ લંબાઈ દઉં છું થોડીક, તો કે અહીંયા આપણી રેખા થઈ ગઈ આ સીધી આટલી. પછી શું કરવાનું, તો કે અહીંયા જે બિંદુ હતો ત્યાંથી અહીંયા જોડતી એક આપણે જે કિરણ ઉપર દોરેલું છે એ જ પ્રમાણે ડ્રો કરી દઈશું. આ પ્રમાણે જો જો ઉપર ને નીચે આકૃતિ કેવી થઈ ગઈ છે આપણી સરખી, આ બંને તીર છે એ પણ કેવા રાખશું સરખા માપના, ખ્યાલ આવે છે? તો કે આપણે ખરેખર તો નીચે ફેરફાર કરવાનો હોય, પરંતુ નીચે મોટું દોરાઈ ગયું છે એટલે આપણે ઉપર ફેરફાર કરી દઈશું. જો હવે જે ઉપરનો ભાગ છે એ નીચે ઉપર બંધ બેસી જશે, અને ઉપરવાળો ભાગ ક્યાં બેસી જશે, નીચે ઉપર, અને નીચેવાળો ઉપર પણ. એટલે ટૂંકમાં આપણી આકૃતિના બે સરખા ભાગ થઈ ગયા છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ આગળનો દાખલો, એટલે કે દાખલા નંબર 6. જો દાખલા નંબર 6, તો કે દાખલા નંબર 6 આપણો આ પ્રમાણે છે. સૂચના શું લખેલી છે કે જે બાજુની આકૃતિ એટલે કે નીચે જે મેં આકૃતિ દોરી છે એમાં જે ફરીવાર રેખા એલ છે એ કેવી છે, આપણી સમમિતિની રેખા છે. તો કે કીધું ત્રિકોણ દોરો અને આકૃતિ એવી રીતે પૂરી કરો, આપણે જેવો ત્રિકોણ અત્યારે આપેલો છે જમણી બાજુ આ પ્રમાણે આકૃતિ એવી રીતે પૂરી કરવાની છે કે જેથી તે કેવું બને આપણી આકૃતિ, તો કે સંમિત બને, જેથી આ એલ છે સંમિતિની રેખા તરીકે જળવાઈ રહે. ટૂંકમાં આપણો જે ત્રિકોણ આ બાજુ નમેલો છે એવો ને એવો ડાબી બાજુ આપણે ત્રિકોણ દોરવો પડશે. તો કે આપણો ત્રિકોણ કયા પ્રમાણે આવશે, તો કે જો આ પ્રમાણે હું ડ્રો કરું છું, તો કે અહીંયા તમારો આ પ્રમાણે ત્રિકોણ આવશે. આટલો ભાગ જે આ છે એવો ને એવો અહીંયા જો આ બાજુ એક લીટી દોરવી પડશે ઊભી, તો કે આ પ્રમાણે દોરીએ આટલો જે ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ રાખીને આ બાજુ આપણે એક સીધી લીટી દોરીએ ત્રિકોણનો પાયો પહેલી બાજુ, ત્યારબાદ અહીં ત્યાંથી અહીંયા આપણે લંબાવવું પડશે. જો આ પ્રમાણે એ જ પ્રમાણે અહીંયા પણ લંબાવવું પડશે, તો કે અહીંયા બરાબર સમમિતિની રેખામાંથી પસાર થાય તેવો આપણે ત્રિકોણ દોરવો પડશે. જો મારી આકૃતિમાં થોડું કદાચ આમ તેમ હોઈ શકે છે, પરફેક્ટ માપ નથી, પણ જેવો બંને ત્રિકોણ બનાવવાના છે જેથી બંનેના પ્રતિબિંબ કેવા પડે સરખા, ખ્યાલ આવે છે? આ જ આપણો જવાબ બની રહેશે. તો કે બંને ત્રિકોણની લંબાઈ નાની આપણી ટૂંકી અને લાંબી છે, પરંતુ આપણે એવું સમજીએ કે બંનેની લંબાઈ કેવી છે, સરખી. આકૃતિ પરફેક્ટ દોરાણી નથી એટલા માટે. તો અહીં આપણો દાખલા નંબર 6 પૂરો થયો. દાખલા નંબર 3 અને 4માં આકૃતિઓ છે જે બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું.